ખેડા જિલ્લાનું ડાકોર એ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ ડાકોરમાં દર્શને આવતા હોય છે. પ્રવાસન સ્થળ તરીકે ડાકોરમાં પણ યાત્રાળુઓને નૌકા વિહાર કરવામાં આવે છે. તેવામાં દેશનું ભવિષ્ય કહેવાતા અને સ્કૂલમાં ભણતા બાળકોની વડોદરા હરણી તળાવમાં બોટ પલટી જવાથી ખૂબ જ દુઃખદ ઘટના સર્જાઈ છે, જેમાં ઘણા માતા પિતાએ પોતાના લાડકવાયા અને પોતાની ઘડપણની લાકડી કહેવાતા બાળકોને ગુમાવ્યા છે. ત્યારે ડાકોરમાં પણ એક જાગૃત નાગરિક દ્વારા ડાકોર ગોમતી નૌકા વિહાર વિરુદ્ધ થોડા મહિના પહેલા અરજી કરવામાં આવી હતી, જેમાં ડાકોર ગોમતી નૌકા વિહારના સંચાલક સૂર્યાસ્ત થઈ ગયા બાદ પણ નૌકાઓ ફેરવે છે, જે ગંભીર ઘટનાઓને નિમંત્રણ આપે છે, જેને લઈને પાલિકા સામે ઘણી વખત કાર્યવાહી કરવા માટે અરજદાર દ્વારા સૂર્યાસ્ત બાદ પણ નૌકા ગોમતીમાં ફેરવતા હોવાના વિડીયો સાથે રાખીને પુરાવા સાથે અરજીઓ કરવામાં આવી હતી. તેમ છતાં પણ પાલિકા દ્વારા માત્ર ખુલાસો લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતી હોય, જેથી અરજદાર જીતુ સેવક વડોદરામાં જે ઘટના બની તે મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ આપીને ડાકોરમાં ચાલતા નૌકા વિહાર ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગને લઈને તેઓ ડાકોર રણછોડજી મંદિર પાસે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. તંત્ર પાસે માત્ર એવી જ અપેક્ષા રાખી રહ્યા છે કે હોનારત સર્જાય તે પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે. અવારનવાર ભૂલ કરનારની પણ સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. જો આ મામલે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અરજદાર દ્વારા ગોમતી તળાવમાં જળ સમાધિની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બરોડાના હરણી અંદર ગત રોજ બોટિંગની દુર્ઘટના બની. તે દુર્ઘટના ડાકોરમાં ન બને તે માટે મેં ડાકોરના સત્તાતંત્રને, જિલ્લા કલેક્ટરને, નાયબ કલેક્ટરને, તમામને આવેદનપત્ર આપ્યું છે કે ડાકોરની અંદર જે બોટિંગ ચલાવવામાં આવે છે તે ક્ષમતા કરતાં વધારે પેસેન્જરો બેસાડવામાં આવે છે. બોટિંગ અંગેના કોઈ લાયસન્સો ધરાવતા નથી. બોટિંગના જે વીમા લેવા જોઈએ તેમાંના કોઈ પણ વીમા નથી. બોટિંગ દ્વારા કરારની શરતોનો ભંગ કરી અને સૂર્યાસ્ત બાદ પણ બોટિંગ ચાલુ રાખવામાં આવે છે અને બરોડા જેવી દુર્ઘટના ડાકોરમાં બને તે માટે મેં તમામ સત્તાતંત્રનું ધ્યાન દોર્યું છે. છતાં પણ આવી દુર્ઘટના બન્યા બાદ પણ ડાકોરની અંદર કોઈ કાર્યવાહી નથી થઈ, તે કારણે મારે પ્રતિક ઉપવાસ પર બેસવું પડ્યું. નૌકા વિહાર જે કરાવવામાં આવે છે તેનો ડાકોર નગરપાલિકા દ્વારા કરાર કરવામાં આવે છે, ટેન્ડર બહાર પાડે ત્યારે શરતો જાહેર કરવામાં આવે છે. આ કરારની કોઈ પણ શરતોનું હાલના ડાકોરના નૌકા વિહાર દ્વારા પાલન કરવામાં આવતું નથી અને જે તે સત્તાતંત્રનું ધ્યાન દોરવા છતાંય લૂલા ખુલાસાઓને ધ્યાને લઈ અને નૌકા વિહાર ચાલુ રાખવામાં આવે છે.